દિયોદરથી યુવા સેવા સંગઠન દ્વારા નડાબેટ સુધી એક તિરંગા દોડનું આયોજન કરાયું હતું. તિરંગા દોડનો મુખ્ય હેતુ એ છે કે જનતામાં રાષ્ટ્રભાવના અને દેશના તિરંગા પ્રત્યે પ્રેમ જાગે તે માટે દિયોદરથી નડાબેટ સુધી તિરંગા દોડનું આયોજન કરાયું હતું, જેમાં આજ રોજ સવારના 8 કલાકે બનાસકાંઠા કલેક્ટરના હસ્તે લીલી ઝંડી આપીને તિરંગા દોડને પ્રસ્થાન કરાઈ હતી, જે અંતર્ગત તિરંગાને લઈ દોડતા યુવાનો અને રાષ્ટ્રીય ધ્વજનું વાવ રોડ પર આમ આદમી પાર્ટી દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું, જે દરમિયાન બાબર શહેર પ્રમુખ કીર્તિભાઈ ધરમશીભાઈ માળી, ઉપપ્રમુખ એબી પટેલ તથા આમ આદમી પાર્ટીના બાબર શહેરના કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા. બનાસકાંઠા જિલ્લાના દિયોદરથી નડાબેટ બોર્ડર સુધી રાષ્ટ્રીય ધ્વજ દોડયાત્રા આજે ભાભર ખાતે પહોંચતા માનવતા ગ્રુપ ભાભર દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. બનાસકાંઠા જિલ્લાના દિયોદરથી યુવા સેવા સંગઠન દ્વારા નડાબેટ બોર્ડર સુધી રાષ્ટ્રીય ધ્વજ દોડનું આયોજન કરાયું હતું, જેમાં આ દોડવીરો રાષ્ટ્રધ્વજ સાથે ભાભર ખાતે આવી પહોંચ્યા હતા, ત્યારે ભાભર માનવતા ગ્રુપ દ્વારા આ તિરંગાને દોડતા યાત્રાનું પુષ્પગુચ્છથી ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું, જે દરમિયાન ભારત માતા કી જય ના નારા લગાવવામાં આવતા લોકોમાં દેશ પ્રેમ માટે ઉત્કૃષ્ટ ભાવના જોવા મળી હતી. ત્યારબાદ ભાભરથી દોડતી તિરંગા યાત્રા નડાબેટ ખાતે રવાના થઈ હતી, જે દોડમાં મોટી સંખ્યામાં યુવાનો અને વડીલો જોડાયા હતા. પંદરમી ઓગસ્ટની પૂર્વ સંધ્યાએ દિયોદર યુવા સંગઠન દ્વારા બહુ સરસ રાષ્ટ્રભાવનાને લઈને જે યાત્રા કરવામાં આવી છે, આ સરહદી વિસ્તારમાં આવી રાષ્ટ્રભાવના પેદા થતી રહી અને યુવાનો દેશભાવના પેદા થાય એ હેતુથી જે પણ રેલી કરવામાં આવી છે, તમામને યુવા સંગઠનના અને તમામ મિત્રોને હું માનવતા ગ્રુપ પરથી ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું. અને ભાભરની જનતા દ્વારા સર્વ દોડવીરોનું આજે માનવતા ગ્રુપ અને તમામ લોકોએ સન્માન કર્યું છે અને આવું નવું દોડવીરોનું સન્માન છેક સુધી થાય એ જ હું આશા રાખું છું. દિયોદર તાલુકા યુવા સંગઠન દ્વારા તિરંગા યાત્રા દિયોદરથી નાણાબેન એટલે આ રેલી કરવાનો ઉદ્દેશ આપણામાં દેશભક્તિ, એટલે કે જ્યારે આપણો દેશ ભારત દેશ 1947ની 15મી ઓગસ્ટે આઝાદ થયો, આઝાદના આજે આપણે 75મી વર્ષગાંઠ ઉછી રહ્યા છીએ, પણ હું માનું છું કે આપણા નાગરિકોમાં દેશ પ્રત્યેની ભાવના છે ઓછી વધતી છે, એ જાગૃત કરવા માટે અને યુવાનોમાં દેશભક્તિ પ્રસરે અને ભારત દેશ આપણો જે રાષ્ટ્ર છે રાષ્ટ્રધ્વજને સન્માન કરતા શીખે એના માટે આ રેલીનું આયોજન થયું છે. બીજું વધુમાં કહેવાનું કે આ રેલી દ્વારા ગામે ગામ જે દિયોદરથી નાણાબેટ વચ્ચે જે ગામો આવશે એ ગામના યુવાનોને એ ગામના લોકોને એક સંદેશો આપવાનો છે કે આપણો દેશ આઝાદ થયા પછી આજ સુધી મજબૂત છે અને વિશ્વમાં વિશ્વગુરુ બને અને તમામે તમામ વિશ્વ ગુરુ બન્યા પછી એ સંદેશો આપે તો આપણામાં જાગૃતતા આવશે, દેશ પ્રત્યેની ભાવના જાગશે, દેશના જે પ્રતિક રાષ્ટ્ર છે એને સલામી આપવાનું આપણને બહુમાન થાય. અને બીજી ખાસ વાત, અમે નાણાબેટ એટલે જઈ રહ્યા છીએ કે ત્યાં આપણા જે સૈનિકો રાત દિવસ આપણે ઊંઘી રહીએ છીએ અને આપણી રક્ષા કરે છે એ મા ભૂમિની રક્ષા કરનાર સૈનિકોને પણ અમે પ્રોત્સાહન માટે 15મી ઓગસ્ટના સવારે ત્યાં ધ્વજનું અર્પણ કરી અને એમની સાથે ધ્વજવંદન કરવાના છીએ. એટલાથી જે દેશના સૈનિકોને પણ એક પ્રોત્સાહન પૂરું પડે કે નહીં, ભારત દેશના યુવાનો જાગૃત છે અને હવે હંમેશા અમારી જોડે છે, આ સંદેશો આપવા માટે દિયોદરથી નાણાબેન એક યાત્રાનું તિરંગા યાત્રાનું આયોજન કરેલું છે. અને તિરંગા યાત્રામાં જે જે સેવાભાવી સંસ્થાઓ જોડાણી છે, ખાસ કરીને ભાભરમાં હમણે જ જે સેવાભાવી સંસ્થા દ્વારા એમનું સન્માન કરવામાં સ્વાગત કરવામાં આવ્યું, ખરેખર આપણા માટે ગૌરવનો દિવસ છે. 15મી ઓગસ્ટની પૂર્વ સંધ્યાએ આપણે એક આવું સરસ દેશ માટે કામ કરી રહ્યા છીએ, જે લોકો અમે જોડાણા છે, જે યુવાનો જોડાણા છે, જે લોકો સહકાર આપી રહ્યા છે, અત્રે હું એમનો યુવા સંગઠન દ્વારા ખૂબ આભાર માનું છું. જય હિન્દ, જય ભારત.